विद्यार्थी मित्रों, गया वखते आपने अर्थशास्त्रना अभ्यास में कॉम्प्यूटर टेक्नोलॉजी उपयोगों विषे जोयू हतु। मित्रों, जो उपयोग करी सकता होय तो कईक भयस्थान पण अवश्यपणे होय। एटले आपणने बे मार्क्सनो एवो प्रश्न पूछाय कि कॉम्प्यूटर उपयोगना भय स्थानों। मित्रों, अहीं जोयो छो बोर्ड पर आपणो प्रश्न एवो छे, कॉम्प्यूटर टेक्नोलॉजीना उपयोगना भय स्थानों, बे मार्क्सनो प्रश्न पूछाय तमने। मैं तमने समझाव्यु हतुं कि ज्यारे बे मार्क्सनो प्रश्न पूछाय एटले केटला मुद्दा लखवा पड़े, चार मुद्दा लखवा पड़े। એટલે બે માર્ક્સના પ્રશ્નમાં આપણે ચાર મુદ્દા લખવાના હોય। અહીં આપણો ફરીથી એકવાર પ્રશ્ન છે, કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના ભયસ્થાનો જણાવો, બે ગુણનો પ્રશ્ન છે। મિત્રો લખો, તો પ્રશ્ન લખો, કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના ભયસ્થાનો જણાવો। કેટલા માર્ક્સનો પ્રશ્ન પૂછાશે? બે માર્ક્સનો પૂછાય એટલે આપણે ચાર મુદ્દા લખીશું। પણ સૌ પ્રથમ આપણે એવું લખી દઈએ કે કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગના ભયસ્થાનો નીચે મુજબ છે। કોમ્પ્યુટર ઉપયોગના ભયસ્થાનો નીચે મુજબ છે। ચલો મિત્રો, હવે બોર્ડ ઉપર ધ્યાન આપો છો। કોમ્પ્યુટર એક યંત્ર છે। મિત્રો ફરીથી બરાબર મગજમાં બેસાડો, કોમ્પ્યુટર શું છે? તો યંત્ર કે સાધન છે, તે કોઈ અભ્યાસની સામગ્રી નથી। ધારો કે ટેક્સ્ટ બુકમાં આંકડાઓ આપેલા હોય, કોમ્પ્યુટરમાં આપણે એડ કરવા પડે છે। એટલે માત્ર કોમ્પ્યુટર શું છે? તો એક યંત્ર છે અથવા તો સાધન છે। તો શું નથી? તો અભ્યાસ સામગ્રી નથી। એટલે આપણે પહેલું વાક્ય એવું લખવું છે કે કોમ્પ્યુટર એક યંત્ર કે સાધન છે, તે અભ્યાસ સામગ્રી નથી। મિત્રો લખો, તો પહેલો મુદ્દો છે તમારો, કોમ્પ્યુટર એક યંત્ર કે સાધન છે તે અભ્યાસ સામગ્રી નથી। હવે મિત્રો, આપણે બીજો મુદ્દો જોઈએ કે કોમ્પ્યુટર દ્વારા શું થાય। તો આપણે એની અંદર જો અભ્યાસ સામગ્રીઓ ઉમેરીએ એટલે તેને સરળ બનાવી આપી। આપણે કહ્યું હતું કે એક્સેલ શીટમાં આપણે બધા આંકડાઓ નાખીએ છીએ અને તરત જ તેના સરવાળા થઈ જાય છે, એટલે સરળ બનાવીને આપણને આપી દીધું, અથવા આકૃતિ દોરી આપીએ છીએ તે। પણ એનો અર્થ આપણે એવો ન કરી શકીએ કે તેને અભ્યાસની અવેજીમાં લઈ શકીએ। એટલે એનો અર્થ આપણે સરળ એવો બનાવવો છે કે તે અભ્યાસ પ્રક્રિયા સરળ બનાવી આપે છે। બરાબર યાદ રાખો, શું કરશે? તો તે અભ્યાસની પ્રક્રિયા કેવી બનાવી આપશે? સરળ બનાવી આપશે। પણ તેનો ઉપયોગ અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં। ધારો કે પુસ્તક નથી અને કોમ્પ્યુટર પર ભણી લેવું છે, પણ એ તો એ સામગ્રી એડ કરી હોય તો જ આપણે ભણી શકીએ, પણ એડ જ કરી નથી તો તે યંત્ર છે, એની અંદર કશું જ હશે નહીં। એટલે આપણે બીજો મુદ્દો આવો લખવો છે, લખો તો, તે અભ્યાસની પ્રક્રિયા સરળ બનાવવામાં મદદ કરે છે। ડેશ મારીને અલ્પવિરામ કરીને લખો, તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં। જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં। ફરીથી દોસ્તો, પહેલા મુદ્દામાં આપણે એવું શીખ્યા કે તે અભ્યાસ સામગ્રી નથી, બીજામાં એવું કહ્યું કે કોમ્પ્યુટરનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં। ધારો કે સમયની મારામારી હોય
અને તમે એકદમ શોર્ટ લખી નાખો તો પણ તમે વેલિડ છો. આવું લખો કે કોમ્પ્યુટર અભ્યાસ સામગ્રી નથી. પછી એવું લખો કે કોમ્પ્યુટરનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં તો પણ તમે સાચા જ છો. હવે દોસ્તો એવું કહ્યું છે, જુઓ કે જો કોમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની જાણકારી ના હોય તો મોટી ખામી બતાવી છે. ફરી, જો કોમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની જાણકારી ના હોય તો આપણે ખોટી ખોટી આકૃતિ કે આલેખ અથવા તો ખોટી સરેરાશ મેળવીને મુશ્કેલીમાં મુકાઈએ છીએ. દોસ્તોએ એવું કહ્યું છે કે કોમ્પ્યુટર ચલાવતો જ આવડતું નથી, કોમ્પ્યુટર શીખ્યા નથી, એના વિશેનું ડિટેલ જ્ઞાન આપણી જોડે નથી, અને ધારો કે એની અંદર તમે માહિતી એડ કરો ને બધું શોધો તો તમે જે સરેરાશ કાઢો, જે સરવારા કરો કે જે આકૃતિ બનાવો એ સાચી બનશે જેવું કહી શકાય નહીં. અને તમને તો એવું જ લાગશે કે એ સાચી છે, તો શું થશે? તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. ફરી એકવાર જુઓ તો, જો કોમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની જાણકારી ન હોય તો આપણે ખોટી ખોટી આકૃતિ કે આલેખ, ખોટી સરેરાશ મેળવીને મુશ્કેલીમાં મુકાઈએ છીએ. એટલે આપણને જે મળે છે તે બધું ખોટું હોઈ શકે, કારણ કે આપણને કોમ્પ્યુટરનું જ્ઞાન નથી અને તમે સરવારા કરવા લાગ્યા છો તો એ સરવારા ચોક્કસ જ થાય છે કે નહીં આપણને ખબર નથી. એટલે મિત્રો લખો તમે, જો કોમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની જાણકારી ના હોય તો આપણે ખોટી ખોટી આકૃતિ કે આલેખ, અલ્પવિરામ કરો મિત્રો, ખોટી સરેરાશ મેળવીને મુશ્કેલીમાં મુકાઈએ છીએ. એટલે અહીં ફરીથી મિત્રો ધ્યાન આપો તો અહીં આપણને એટલું જ કહ્યું છે કે જો આપણને જ્ઞાન નથી અને એનો ઉપયોગ કરવા જઈએ તો જે ઉપયોગ કર્યો છે એનું જે પરિણામ છે તે 100% સાચું છે એવું આપણને ખબર પડતી નથી, અને ક્યારેક ખોટું આવે અને ખોટા પરથી તારણ કરી લઈએ અથવા વિશ્લેષણ કરી લઈએ તો તે ખોટું હોઈ શકે અને પરિણામે આપણે ખોટા પડીએ છીએ અને મુશ્કેલીમાં મુકાઈએ છીએ. હવે ચોથો મુદ્દો છે મિત્રો કે ક્યારેક આપણે સેવ જે કરવાની હોય છે માહિતી, સ્ટોર, કોમ્પ્યુટરની અંદર જે માહિતી સેવ કરવાની હોય એ આપણને ખબર ના હોય અને ખોટી જગ્યાએ સેવ કરી દીધી, તમે કોઈ એવી ફાઇલમાં એ માહિતી સેવ કરી દીધી. હવે ઘણા સમય પછી આપણે ફાઇલો જોઈએ છીએ ને એવું લાગ્યું કે આ ફાઇલ તો નકામી છે, એટલે તમે આખી ફાઇલ ડિલીટ મારી દો છો. હવે ડિલીટ મારી દીધું એટલે બધી માહિતી જતી રહી. પછી જ્યારે આપણને એ માહિતીની જરૂર પડે ત્યારે શોધવા બેસી કે કઈ ફાઇલમાં સેવ કર્યું હતું, અને એ તો આપણને ખબર જ ના હોય અને એ ફાઇલ તો ડિલીટ થઈ ગઈ હોય. તો આવું બની શકે કે ખોટી જગ્યાએ આપણે કોઈ માહિતી સેવ કરી હોય તો તે કારણોવસાત ડિલીટ પણ થઈ જાય છે. એટલે લખો તો મિત્રો ચોથો મુદ્દો છે, જો કોમ્પ્યુટરના મટીરિયલ ખોટી જગ્યાએ સેવ કર્યા હોય તો, ક્યારેક ડિલીટ પણ થઈ જાય છે. મિત્રો આ રીતે તમે ચાર મુદ્દાઓ લખી શકો. એટલે અહીં ધ્યાન આપો, ફરીથી આપણે ચારે ચારનો શોર્ટમાં અભ્યાસ કરી લઈએ. તે અભ્યાસ સામગ્રી નથી, પહેલું છે તે અભ્યાસ સામગ્રી નથી, બીજું છે કે તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં, કોમ્પ્યુટરનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકતો નથી, ત્રીજો છે કે આપણે કોમ્પ્યુટર વિશે જાણતા નથી, તેની જાણકારી ન હોય અને એના પરથી તમે આકૃતિ બનાવી દો કે આલેખ બનાવી દો અથવા સરેરાશ શોધી દો કે સરવારા કરી દો તો ક્યારેક આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ. અને છેલ્લે આપણે એવું કહ્યું કે આપણને પૂરતું જ્ઞાન ના હોય અને ખોટી જગ્યાએ મટીરિયલ સેવ કરી દઈએ, અને ખોટી જગ્યાએ મટીરિયલ સેવ કરો તો ક્યારેક તે શું થઈ જશે, ડિલીટ પણ થઈ જાય છે. મિત્રો આમ ચાર મુદ્દાઓ લખો
એટલે અવશ્યપણે તમને બે માર્ક્સ મળે. ફરી એકવાર એકદમ શોર્ટમાં તમને કહી દઉં કે અભ્યાસ સામગ્રી નથી, તેનો ઉપયોગ અભ્યાસની અવેજીમાં થઈ શકતો નથી, તેનો જાણકારી ન હોય તો આપણે ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ, એટલે કે ખોટી આકૃતિ આલેખ કે સરેરાશ મેળવીએ છીએ. અને ચોથું એવું કહ્યું કે ખોટી જગ્યાએ સેવ થઈ જાય તો માહિતી ડિલીટ પણ થઈ જાય છે. મિત્રો, આગળના વિડીયોમાં આપણે કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો વિશે જોયું હતું, અને એ વખતે મેં તમને કહ્યું હતું કે કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો પૂછે કે ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો પૂછે, બેમાંથી કોઈ એક પૂછે, અને કેટલા માર્ક્સનો હોય તો 3 માર્ક્સનો પ્રશ્ન હોય. એટલે કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગો આપણે શીખી ગયા છીએ, આજે આપણે ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો શીખવાના છીએ. તો મિત્રો, તમે પહેલો પ્રશ્ન લખો છો, ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગ જણાવો. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગ જણાવો. ચલો દોસ્તો, આપણે એની અંદર 5 પોઈન્ટ્સ ભણવાના છીએ. એમાંનો પહેલો પોઈન્ટ્સ આપણો છે ટ્યુટોરિયલ તરીકે. તમે પહેલા મુદ્દો બનાવી દો છો ટ્યુટોરિયલ તરીકે. હવે જુઓ, કેટલીક વેબસાઇટો એવી હોય, આપણે ઇન્ટરનેટ ભણીએ છીએ એટલે કેટલીક વેબસાઇટ ઉપર આપણા વિષયના, એટલે આપણે જે શોધવું છે તે વિષય ઉપર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન શબ્દ યાદ રાખવાનું છે તમારે. ફરી એકવાર જુઓ, કેટલીક વેબસાઇટ ઉપર આપણા વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, એ સિવાય વાંચવા લાયક સામગ્રી વગેરે ઓપન એસેસ લિંક પર મૂકવામાં આવે છે. દોસ્તો, જ્યારે ઓપન એસેસ લિંક પર મૂક્યું હોય ત્યારે આ આપણે જ્યારે જોવું હોય ત્યારે જોઈ શકીએ છીએ, એટલે એનો અર્થ એ થયો કે તે શૈક્ષણિક બની જાય છે. અર્થશાસ્ત્રનું હોય અને આપણે કોઈ ચોક્કસ પોઈન્ટ ઉપર વધારે જ્ઞાન મેળવવું છે તો તમે લિંક ઉપર જાઓ છો, અને એ લિંક ઉપર ગયા પછી જ્યારે સર્ચ મારો છો ત્યારે તે બતાવશે અને એને તમે ડિટેલ અભ્યાસ કરી શકો છો. એટલે એનો અર્થ એ થયો કે તે શૈક્ષણિક જેવું જ કામ કરે છે. એટલે આપણે એવું કહીશું કે આ મટીરિયલ ટ્યુટોરિયલનું કામ કરે છે, એટલે આપણે શૈક્ષણિક કામ કરી આપીએ છીએ. એટલે ઓપન એસેસ લિંક પર મૂકેલું જે મટીરિયલ્સ હોય છે એ કેવું કામ કરશે, તો ટ્યુટોરિયલનું કામ કરે છે. લખો તો તમે, કેટલીક વેબસાઇટ ઉપર આપણા વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, અલ્પવિરામ કરો છો, વાંચવા લાયક સામગ્રી વગેરે ઓપન એસેસ લિંક પર મૂકવામાં આવે છે. આ મટીરિયલ ટ્યુટોરિયલનું કામ કરે છે. ચલો મિત્રો, એક વસ્તુની તમને ખબર પડી ગઈ કે ટ્યુટોરિયલ તરીકેનું કામ કરે છે. ઇન્ટરનેટ ટેકનોલોજી શું કામ કરશે, તો ટ્યુટોરિયલ તરીકે કામ કરે છે. ક્યાં મૂકેલી હોય છે માહિતી, તો ઓપન એસેસ લિંક પર મૂકેલી હોય છે, અને એ તમે જ્યારે જરૂર પડે ત્યારે તે લિંક ખોલી અને તમે જોઈ શકો છો, ભણી શકો છો. દોસ્તો, બીજું છે ત્વરિત શિક્ષણ કે જાણકારી માટે. ઇન્ટરનેટ ટેકનોલોજી ત્વરિત શિક્ષણ કે જાણકારી માટે આપણને ઉપયોગી છે.
દોસ્તો, કોઈ પણ સમયે જ્યારે આપણને કોઈ વસ્તુની ગૂંચવણ ઊભી થાય તો એ તરત જ આપણે સર્ચ કરીએ છીએ ઇન્ટરનેટ ઉપર. શું કરશો તમે? સર્ચ કરશો. અને એ જ્યારે તમે સર્ચ કરો છો ત્યારે એના વિશેના વિડીયો અને ભાષણો તમને જોવા મળશે. અને એ જ્યારે તમે સાંભળો છો ત્યારે વર્ગખંડમાં જેવું ભણવામાં આવે છે એવું જ આપણને કોમ્પ્યુટર પર ભણવાનું મળી રહે છે. એટલે આપણે એને મિત્રો એ ધ્યાન આપો તો એ રીતે રજૂ કરીશું. નિષ્ણાતોના ભાષણો, વિડીયો વગેરે ઓપન એસેસ લિંક પર હોય છે. આપણે આગળ આવી ગયું છે પહેલા મુદ્દામાં. ફરી એકવાર, નિષ્ણાતોના ભાષણો, વિડીયો વગેરે ઓપન એસેસ લિંક પર હોય છે, જે વર્ગખંડ જેવું જ ભણવાનું કે શીખવાનું કોમ્પ્યુટર પર મળી રહે છે ઇન્ટરનેટના માધ્યમથી. જે અત્યારે તમે ભણી રહ્યા છો એ પણ કયા માધ્યમથી ભણી રહ્યા છો? ઇન્ટરનેટના ચેનલ ઉપર તમે નેટ દ્વારા જ આ વિડીયો જોઈ શકો છો. એટલે દોસ્તો, બીજો જે આપણો મુદ્દો છે, ત્વરિત શિક્ષણ કે જાણકારી જ્યારે જરૂર પડે ત્યારે. ત્વરિત એટલે મુદ્દો બનાવો છો, ત્વરિત શિક્ષણ કે જાણકારી. હવેની અંદર તમે ડેશ મારીને લખો છો, નિષ્ણાતોના ભાષણો, વિડીયો વગેરે ઓપન એસેસ લિંક પર હોય છે, ઓપન એસેસ લિંક પર હોય છે, જે વર્ગખંડ જેવું જ ભણવાનું કે શીખવાનું કોમ્પ્યુટર પર મળી રહે છે. હવે મિત્રો, ત્રીજો મુદ્દો છે. પહેલા બે તો તમે ઓપન એસેસ લિંકના લખી નાખ્યા. અહીં ટ્યુટોરિયલની વાત કરી છે, જ્યારે અહીં વર્ગખંડ જેવું ભણવાની વાત કરી છે. દોસ્તો, હવે આપણે ત્રીજો મુદ્દો જ્યારે શીખીએ છીએ, વાંચવા લાયક સામગ્રી. તમે મુદ્દો પાડીને મૂકી દો, વાંચવા લાયક સામગ્રી. દોસ્તો, હવે તમે જુઓ, છેલ્લા કેટલાય સમયથી તમે શાળામાં જઈ શક્યા નથી, પપ્પા દુકાને જઈ શક્યા નથી કે ધંધા પર જઈ શક્યા નથી, નોકરિયા તો ઓફિસમાં જઈ શક્યા નથી કોરોનાના કારણે. તો હવે તમે તો ભણશો, શિક્ષણ મેળવશો ઓનલાઈન ઇન્ટરનેટ દ્વારા, પણ જે લોકો ધંધાદારી છે કે પછી ઓફિસ વર્કવાળા છે, એ લોકોને બીજું કામ ન હોય ત્યારે સમય કેવી રીતે પસાર કરવો? તો ઇન્ટરનેટ ઉપર એ લોકો પુસ્તકો સર્ચ કરશે, અને સારા સારા લેખકોના સારા સારા પુસ્તકો, વાંચન સામગ્રી ઇન્ટરનેટ પરથી એમને મળી રહેશે, અને એ પણ વિનામૂલ્યે, એનો કોઈ ચાર્જ ચૂકવવાનો હોતો નથી. તો આ રીતે વાંચવાલાયક અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ પર વિનામૂલ્યે મળી રહે છે. તો આપણે આવું અહીં ધ્યાન આપો તો, અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ પર વિનામૂલ્યે વાંચવા મળે છે. લખો તો ડેશ મારીને, અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ પર વિનામૂલ્યે વાંચવા મળે છે. હવે દોસ્તો જુઓ, બધી જ માહિતી આપણને વિનામૂલ્યે મળશે એવું હોતું નથી. એટલે કેટલીક ધંધાકીય માહિતી હોય કે બીજી કેટલીક બાબતો હોય તો એ પૈસા ભરીને આપણે પણ મેળવી શકીએ છીએ ઇન્ટરનેટ ઉપર. એટલે પૈસા ભરીને આપણે મેળવી શકીએ છીએ, અને આ સામગ્રી ઈ બુક્સ કે ઈ જર્નલના નામે ઓળખાય છે. તમને પૂછાય કે પૈસા ભરીને જે માહિતી ઇન્ટરનેટ પર મેળવાય છે તે સામગ્રી કયા નામથી ઓળખાશે? ઈ બુક્સ કે ઈ જનરલ. એટલે લખો તો,
કેટલીક માહિતી પૈસા ભરીને પણ કેટલીક માહિતી પૈસા ભરીને પણ મેળવી શકાય છે। આ સામગ્રી દોસ્તો અહીં ધ્યાન આપીને લખો છો, ઈ બુક્સ કે ઈ જર્નલ ના નામે ઓળખાય છે, અન્ડરલાઈન કરો છો ને દોસ્તો, હવે દોસ્તો આપણે ચોથા મુદ્દા પર જઈએ છીએ, વિવિધ માહિતી મેળવવા। ધારો કે તમે 12મા ધોરણમાં અભ્યાસ કરો છો, હવે 12મા ધોરણ પછી શું તમે ગમે તેને પૂછો તો થોડીક ખબર હોય, તમે શિક્ષક જોડે જશો તો એ તમને થોડીક માહિતી આપશે, મહોલ્લામાં કોઈ સારી વ્યક્તિ હોય તો એ તમને આપશે, પપ્પા કેટલુંક શોધી લાવશે, પણ તમામ માહિતી બધાને મોઢે હોતી નથી। એટલે 12મા ધોરણ પછી શું કરવું એ તમે જો સર્ચ કરો તો ક્યાંથી મળી રહેશે? ઇન્ટરનેટ પરથી મળી રહેશે। એટલે જો વિવિધ માહિતી મેળવવા એમાં લખ્યું છે, ઇન્ટરનેટ પર સર્ચ કરીને ડિગ્રી આપતી કોલેજો કે યુનિવર્સિટીની માહિતી મેળવી શકાય છે। પછી લખો દોસ્તો ફરીથી, ઇન્ટરનેટ પર સર્ચ કરીને ડિગ્રી આપતી કોલેજો કે યુનિવર્સિટીની માહિતી મેળવી શકાય છે। એટલે આપણે મુદ્દો જ હતો કે વિવિધ માહિતી મેળવવા। પછી જુઓ, વિષયની માહિતી પણ સર્ચ કરીને મેળવી શકાય છે, તમને જે વિષયની જરૂર પડે તે વિષય પર તમે સર્ચ કરી શકો અને એ સર્ચ કર્યા પછી તમે તેનો ડિટેલ અભ્યાસ પણ કરી શકો। એટલે આપણે વિષયની માહિતી મેળવવા એની અંદર લખીશું, ઇન્ટરનેટ પર સર્ચ કરીને ડિગ્રી આપતી કોલેજો કે યુનિવર્સિટીની માહિતી મેળવી શકાય છે। દોસ્તો એવું નથી કે યુનિવર્સિટીની કે કોલેજની જ મળે, બીજી પણ મળી શકે। એટલે આપણે ડેશ મારીને હજુ લખીશું, વિષયની માહિતી પણ, ડેશ મારીને લખો છો, વિષયની માહિતી પણ સર્ચ કરીને મેળવી શકાય છે, સર્ચ કરીને મેળવી શકાય છે। દોસ્તો હવે ચાર મુદ્દાઓ શીખ્યા પછી પાંચમો મુદ્દો છે, અન્ય માહિતી મેળવવા। તમે મુદ્દો બનાવો છો અન્ય માહિતી મેળવવા। હવે ધારો કે આપણે કોઈ બુક્સ ભણીએ છીએ, તમે અર્થશાસ્ત્ર ભણો છો, તો એ અર્થશાસ્ત્રની ચોપડી સિવાય વિશેષ માહિતી જોઈતી હોય તો રેફરન્સ બુક શોધવી પડે, અને તમે અર્થશાસ્ત્રની રેફરન્સ બુકો સર્ચ મારો એટલે તમને ઇન્ટરનેટ પરથી એ બુકો મળી રહેશે। તમે અહીં જુઓ તો સર્ચ કરીને રેફરન્સ બુક, અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ, આપણી બુકની અંદર ધારો કે 2 કે 3 વ્યાખ્યાઓ આપી છે અને આપણે એનો વધુ અભ્યાસ કરવો છે, તો જુદા જુદા અનેક અર્થશાસ્ત્રીઓએ એની કેટલી વ્યાખ્યાઓ આપી છે એ તમે સર્ચ મારી અને ઇન્ટરનેટ પર શોધી શકો। એ પછી નિષ્ણાતોએ આપેલ ટાંચણ, ક્વોટ કહેવાય જેને, ટીકા ટિપ્પણી કરી હોય અથવા તો એના વિશે ડિટેલમાં અભ્યાસ આપ્યો હોય તો એ પણ મેળવી શકો। ફરીથી દોસ્તો જુઓ, સર્ચ કરીને રેફરન્સ બુક, અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ, તેમના ટાંચણ વગેરે પણ મેળવી શકાય છે। અન્ય માહિતીની વાત છે, ડેશ મારીને લખો તો અન્ય માહિતીમાં સર્ચ કરીને રેફરન્સ બુક, અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ, તેમના ટાંચણ વગેરે પણ મેળવી શકાય છે। અને દોસ્તો આપણો છેલ્લો એટલે કે 6 નંબરનો મુદ્દો છે, આંકડાકીય માહિતી। તમે મુદ્દો બનાવી દો,
છેલ્લો મુદ્દો છે આંકડાકીય માહિતી. દોસ્તો, અર્થશાસ્ત્રની અંદર અનેક પ્રકારની આંકડાકીય અને વિશાળ માહિતી રહેલી હોય છે. હવે મેં તમને આગળ પણ કહ્યું હતું કે આટલું બધું કોઈ એક જણે યાદ રાખવું તે શક્ય નથી, અને એના માટે આપણે શું કરવું પડે, ઇન્ટરનેટ પર સર્ચ કરીને જોવું પડે. એટલે આપણે એવું કહીએ કે અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ થાય છે, મુખ્ય તો ખરી જ, પણ એ સિવાય ગૌણ માહિતી પણ તેની અંદર આપણે જોવી પડે, તેનો અભ્યાસ પણ કરવો પડે. એટલે આ તમે જુઓ, અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે, અને એના પછી બતાવી દીધું કેવી, તો બજેટની, બેંકની, ખેત ઉત્પાદનની, આયાત નિકાસની, ગરીબ રોજગારી વગેરેની. એટલે તમે લખો, ચલો અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. અનેક પ્રકારની ગૌણ, તો પછી બતાવી દો તમે, બજેટની માહિતી, બેંકની માહિતી, ખેત ઉત્પાદનની માહિતી, આયાત નિકાસ, ગરીબી રોજગારીનું પ્રમાણ વગેરે. હવે દોસ્તો, આ બધું જ યાદ ના રહે ને, બે ત્રણ રહી જાય તો ચાલી જાય, વગેરે આપણે લખી દેવાનું છે. હવે જુઓ, હવે આપણે એવું કહેવું છે કે આ જે માહિતી આપણે મેળવવાના છીએ એ ક્યાંથી મેળવ્યું, તો ઇન્ટરનેટ પરથી, પણ અધિકૃત અને વિશ્વસનીય સ્ત્રોત હોવો જોઈએ. આગળ આવી ગયું છે, યાદ કરો તમે, મેં જ્યારે આ લેખ ચલાવ્યો ત્યારે એવું કહ્યું હતું કે સ્ત્રોત લખવો પડે, ક્યાંથી આપણે માહિતી લાવ્યા છીએ તે. તો એ માહિતી ક્યાંથી લાવે છે એ લખવાની હોય, તો એ સ્ત્રોત કેવો હોવો જોઈએ, તો અધિકૃત અને વિશ્વસનીય. એટલે આપણે એવું લખીશું, આ માહિતી અધિકૃત અને વિશ્વસનીય સ્ત્રોત પરથી મેળવી શકાય. લખો તો ડેશવાળીને લખો, આ માહિતી અધિકૃત અને વિશ્વસનીય સ્ત્રોત પરથી મેળવી શકાય. અધિકૃત અને વિશ્વસનીય સ્ત્રોત પરથી મેળવી શકાય. દોસ્તો, આપણે બધા જ ઉદાહરણો નથી લઈ શકતા, કારણ કે 3 માર્ક્સનો જ પ્રશ્ન છે. એટલે તમારે એક ઉદાહરણ આપી દેવાનું, જેમ કે બેંકની માહિતી RBIની વેબસાઇટ પરથી. લખો તો, જેમ કે બેંકની માહિતી કઈ વેબસાઇટ પરથી, કયો સ્ત્રોત, તો RBIની વેબસાઇટ પરથી. દોસ્તો, અહીં આપણે 6 મુદ્દાઓ લખ્યા છે અને ભણી લીધા છે. તમે વધુ ને વધુ તૈયાર કરો, આપણી પાસે બહુ સમય નથી એટલે થોડીક ઝડપ કરવી પડશે.